हाय एवरीवन, लास्ट टाइम आपने जैसे ये टेन ऑफ फोर्स એટલે કે કંકતધારાની વાત કરી ગયા, તો હવે આપણે નેક્સ્ટ જે ડિસ્કશન કરવાની છે આપણી, એમાં સમાવેશ થાય છે પૃથુક્રમિતી. આપણે પૃથુક્રમિતી આપણે જે ડિસ્કશન છે રિઝ્યુમ કરીએ. જો મિત્ર પૃથુક્રમિની તમે વાત કરવા જાવ ને, તો પૃષ્ઠ બાજુએ ચપટું શરીર ધરાવતા હોવાથી એને ફ્લેટ વોર્મ્સ એવું નામ અપાય છે. એને ઘણી વખત ફ્લેટ વોર્મ્સ એવું નામ આપે છે, કારણ કે એ પોતે નાનું કડું થું પોતાનું જે છે ચપટું પૃષ્ઠ વક્ષ બાજુ એ રીતે ધરાવે છે. એટલે દ્વિપાર્શ્વસમ સંમિતિ, ત્રિગર્ભ સ્તરી, ચપટી પટ્ટી જેવું શરીર ધરાવે છે. અંતઃપરોપ જીવી જે કીધું છે, પ્રાણી અને મનુષ્યમાં પોતે અંતઃપરોપ જીવન ગુજારે છે, બરોબર છે. ખાસ અહીંયા કીધું તમને કે મુક્ત તરતા જોવા મળશે, ફ્રી લિવિંગ અથવા તો ફ્રી ફ્લોટિંગ જે છે એ રીતના. અચ્છા, હવે આયોજન મિત્રો એ જોશો ને, તો અંગ સ્તરીય આયોજન જોવા મળે છે. યજમાન સાથે ચોંટવા માટે હુક બરાબર અથવા તો શોષકો ધરાવે છે, બરોબર છે. આ જે કીડા, આ કીડા કહેવાય એક પ્રકારના, આને છે ને કીડાઓ જ કહેવાય. જો અહીંયા લખેલું છે આવા કીડાઓના અભ્યાસ જેમાં કરવામાં આવે ને, એને હેલ્મેન્થોલોજી કહેવાય, બરોબર છે. પ્લેટી હેલ્મેન્થિસ એટલે પૃથુક્રમિન, હેલ્મેન્થોલોજી, બરોબર છે. તો એનો અભ્યાસ આમાં થાય. ચામડી પર ક્યુટિકલ નું આવરણ જોવા મળે છે. યજમાનના પાચક ઉત્સેચકો સામે એને શું કરે છે, તો કે રક્ષણ આપવાનું કામ કરે છે આ ક્યુટિકલ ના કારણે. ઈ યજમાનમાં જયારે અંતઃપરોપ જીવન ગુજરતા હોય ત્યારે ચોક્કસપણે યજમાનના પાચક ઉત્સેચકો એની સામે જે છે એ પ્રતિકાર કરવાનો પ્રયત્ન કરશે, પણ પોતાની ચામડી પરનું જે ક્યુટિકલ નું આવરણ છે ને, એના કારણે યજમાનથી એ સુરક્ષિત થઈ જશે અને પોતે જે છે અંતઃપરોપ જીવન સરળતાથી ગુજારી શકે છે. કારણ કે જેમનું કામ જ અંતઃપરોપ જીવનનું છે, એ ચોક્કસપણે યજમાન સામે પોતાની શું દર્શાવશે, તો કે સમર્થતા દર્શાવશે, જેના કારણે ટકી શકે, બરોબર છે. ચલો, એનો પાચન તંત્ર તમને જે છે અપૂર્ણ જોવા મળશે. પાચન માર્ગ, પાચન તંત્ર અપૂર્ણ એટલે શું મિત્રો? પાચન તંત્ર સંપૂર્ણ અને પાચન તંત્ર અપૂર્ણ. પાચન તંત્ર ની અંદર તમે જયારે પાચન જશે મુખ થી શરૂ કરી અને છેક મળદ્વાર સુધી લંબાય, બરોબર છે, તો તમે એમ કહી શકો કે પાચન માર્ગ સંપૂર્ણ છે. જો આવું ન હોય, બે માંથી એક છેડો ધરાવતું ન હોય, તો અહીંયા કીધું કે પાચન માર્ગ મળદ્વાર નથી ધરાવતો, એટલે મળદ્વાર નો છેડો એનામાં અભાવ છે. તો આ શું દર્શાવે છે, તો કે આ એ દર્શાવે છે પાચન તંત્ર અપૂર્ણ છે. કેટલાકમાં પાચન માર્ગ નો અભાવ જ હોય છે, બરોબર છે, અને શરીરના ત્વચાના ભાગેથી શોષણ કરે અને ત્વચાના ભાગેથી ઉત્સર્જન કરતા હોય છે. ચેતાતંત્રમાં તમને નાની નાની ચેતા કડી જેવી રચનાઓ જોવા મળે અને ચેતારજ્જુ. મિત્રો, ચેતા કડી જે છે ને, એ ટૂંકમાં આ પ્રકારની કડી જેવી રચના છે, અને કડીઓ પાછી આવી રીતે રજ્જુઓ દ્વારા જોડાયેલી હોય, બરોબર છે. આ રજ્જુ છે, આ કડી વળી પાછું એને જોડતું આ રજ્જુ, આ રીતની રચના આપણને જોવા મળતી હોય છે. ઉભયજીવી છે, બરોબર છે, અને સાથે સાથે તમને કીધું છે કે ફલન એનું કેવું છે, તો કે અંતઃ પ્રકારનું છે. વિકાસ એનો કેવો છે, તો કે પરોક્ષ પ્રકારનો છે. અચ્છા, પરોક્ષ વિકાસ એટલે ડિંભ બનતા છે, જો અહીં લખેલું છે કે ડિંભની રચના જોવા મળે છે. સૌથી ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ હું તમને અહીંયા આઈએમપી પોઈન્ટ કહીશ, જ્યોત કોષોની હાજરી. બસ આ વસ્તુ જ છે કે જે આપણને પેપરમાં આવું બધું પૂછવાના છે, જ્યોત કોષોની હાજરી, બરોબર. આ સમુદાયનું સૌથી મેઇન લક્ષણ છે, જેનું કામ છે ઉત્સર્જન, બરોબર છે. જો કીધું જ્યોત કોષો અને નલિકાઓનું બનેલું તંત્ર ઉત્સર્જન માટે જવાબદાર છે. અને સેકન્ડ મોસ્ટ આઈએમપી પ્રશ્ન જો અહીંયા મારે કેવો હોય તો હું કહી શકું એ કયો છે, તો કે આ સમુદાયનું પ્લેનેરિયા જે છે ને, એ ખૂબ ઊંચી રીજનરેશન કેપેસિટી, પુનઃસર્જન ક્ષમતા ધરાવે છે. આ મારી માટે સૌથી બે આઈએમપી પોઈન્ટ કહી શકાય, એટલે મેં અહીંયા એને નોટ કરાવે છે તમારી પાસે. ખાસ યાદ રાખજો ફ્રેન્ડ્સ, આ તમને પૂછી શકાય છે એક્ઝામ ની અંદર, બરોબર છે. એટલે કઈક ને કઈક આપણે એમાં કઈક ચૂકી ના જઈએ, એનું તમારે ખાસ ધ્યાન અહીંયા રાખવાનું છે. ઓકે, તો નેક્સ્ટ વાત કરીએ હવે આપણે. અચ્છા, પૃથુક્રમિના ઉદાહરણમાં બે લઈ શકાય આપણે. એક તો પટ્ટી કૃમિ, લેફ્ટ સાઈડ ફિગરમાં આપેલું છે. યકૃત કૃમિ, જે તમને રાઈટ સાઈડ આપેલું છે. મિત્રો, યકૃત કૃમિ આપણા યકૃતમાં પરોપ જીવન ગુજારે છે. પટ્ટી કૃમિ પટ્ટી જેવા દેખાય છે, એટલે એને પટ્ટી કૃમિ એવું નામ આપેલું છે, બરોબર. સૂત્ર કૃમિની વાત કરીએ. સૂત્ર કૃમિ, દરેકના નામ છે ને બહુ વ્યવસ્થિત અને વિચારીને આપવામાં આવેલા. સૂત્ર કૃમિમાં જો રાઉન્ડ, આ સમુદાયને તમે આગળ પેલા તમે ચપટા કૃમિ કહેતા હતા, બરોબર છે. ચપટા હતા, ફ્લેટ હતા, ફ્લેટ વોર્મ્સ. એમ સૂત્ર કૃમિ જે છે ને, એને આપણે લોકો કહીએ છીએ રાઉન્ડ વોર્મ્સ, ગોળ હોય છે.
અને આડા છેદમાં તમે જયારે જોવા જાવ તો તમને વર્તુળાકાર દેખાય. મૂત્ર એ કૂટદેહ કોષ્ઠી છે. જો અહીંયા કીધું કૂટદેહ કોષ્ઠ એટલે દેહ કોષ્ઠ જે છે આભાસી છે, બરોબર છે, ત્રિગર્ભસ્તરી છે. અચ્છા અહીંયા વાત આવી ગઈ, જો આગળ દ્વિગર્ભસ્તરી ની વાત આવતી હતી, હવે ત્રિગર્ભસ્તરી થઈ ગયા. સંમિતિ કેવી છે? દ્વિ પાશ્વ પ્રકારની છે. અચ્છા હવે ફરીથી જો અહીંયા નેક્સ્ટ વાત આવી ગઈ, હવે અંગ તંત્ર સ્તરીય આયોજન થઈ ગયું. આગળ સુધીમાં અંગ સ્તરીય હતું. મોટા ભાગના જલીય સજીવો છે, પરોપજીવી છે, કેટલાક સ્થલીય. અચ્છા હજી એમાં કંકાલ તંત્ર નો અભાવ જોવા મળશે. ઉત્સર્જન ઉત્સર્ગ નલિકા દ્વારા, ઉત્સર્ગ નલિકાના વિકાસની શરૂઆત થઈ ગઈ છે, બરોબર. જજી આપ સજીવો એટલો વિકાસ નથી પામ્યા કે એની અંદર મૂત્રપિંડની રચના થાય, એટલે એની અંદર આવા પ્રાથમિક પ્રકારના તમને જે છે ઉત્સર્ગ અંગો જોવા મળશે. પણ જો અહીંયા આગળ તમે પાચન માર્ગ અપૂર્ણ ભણતા હતા, અહીંયા હવે પાચન માર્ગ સંપૂર્ણ થઈ ગયો. મતલબ કે મુખ થી શરૂ કરીને છેક મળદ્વાર સુધીના તમામ ભાગોની રચના સૂત્રકૃમિની અંદર તમને જોવા મળી રહી છે, બરોબર છે. એટલે સૂત્રકૃમિની વાત અહીંયા આપણે જે કીધી છે એમાં ખાસ શ્વસન પ્રસરણ દ્વારા થાય છે, વાયુઓનું પ્રસરણ થાય એના દ્વારા શ્વસનની પ્રક્રિયા એમાં થતી જોવા મળે છે. ઉત્સર્જન તંત્ર છે એનું એચ આકારનું હોય છે અને જે શાખાઓ ધરાવે છે જેમાં ઉત્સર્ગ નલિકાઓ દ્વારા શરીરની બહાર એને ત્યજી દે છે. એટલે આ રીતે એચ આકારનું હોય અને આ એચ આકારનું હોય ને એના ઉપર તમને આ રીતની જશે એ ઉત્સર્ગ નલિકાઓની હાજરી જોવા મળે. અને એ શું કરે તો કે આ પ્રકારે ઉત્સર્જન દ્રવ્યો જેનું કરવાનું છે શરીરની બહાર એને ત્યજી દેશે, બહાર એને ફેંકી દેશે, બરોબર છે. ચલો બીજું કીધું, ઉત્સર્જન તમને આપણને જે છે એમોનિયા સ્વરૂપે, ચેતાતંત્ર જે છે ચેતારજ્જુ અને ચેતા કડીની બનેલી હોય છે. વાત આગળ કરી ચુક્યા હું તમને કેવી રીતે એની રચના હોય છે. ચેતાતંત્ર જે છે ચેતારજ્જુ અને ચેતા કડીની બનેલી રચના છે. લિંગ ભેદ સ્પષ્ટ દર્શાવે છે, જેમાં તમે નર અને માદા એવા બે અલગ અલગ ભાગ પાડી શકો છો, બરોબર છે. નર માદા કરતા કમ્પેરેટિવલી કદમાં કેવા હોય છે તો કે નાના હોય છે, બરોબર છે. અંતઃફલન જોવા મળશે અને બાળ સ્વરૂપ જે છે ને પ્રાણી જેવું દેખાય. તો એનો મતલબ શું એવું થઈ ગયો કે હું અહીંયા એવું કહી શકું કે અહીંયા ડીમ ગેરહાજર હશે. જો અહીંયા કહી દીધું, મેં તમને પહેલા જ કીધું હતું મિત્રો, જયારે વિકાસ સીધો બોલું તો સમજી જવાનું કે ડીમ નથી. જો વિકાસ અત્યાર સુધી પરોક્ષ આવતો હતો, હવે વિકાસ સીધો, તો અહીંયા લખાઈ ગયું છે કે ડીમ્બ જોવા મળતા નથી, બરોબર. ડીમ્બ જોવા મળતા નથી, વિકાસ એનો કેવો થાય છે? સીધો થાય છે, બરોબર. આ વસ્તુ આપણે આમાં યાદ રાખશું ખાસ. આખી દુનિયા જયારે ઓનલાઈન થઈ રહી છે, નવી ટેકનોલોજી નવી લાઈફ સ્ટાઈલ સાથે સંલગ્ન થઈ રહી છે, અને વર્ક ફ્રોમ હોમ જયારે નોર્મલ બની રહ્યું છે, ત્યારે સ્ટડી ફ્રોમ હોમ શું એક સારો આઈડિયા નથી? લર્ન લિબર્ટીની નવી એપ, ગુજરાતની સૌથી પ્રતિષ્ઠિત વિશ્વસનીય કોચ અને માર્ગદર્શક લિબર્ટી કરિયર એકેડમી દ્વારા પ્રસ્તુત છે લર્ન એપ. અને આ એપ ખાસ કરીને ધોરણ 9-12 ગુજરાતી અને ઇંગ્લિશ મીડિયમ તથા નીટ, જેઈઈ મેઇન અને ગુજસેટ જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે બનાવવામાં આવી છે. તો હવે લિબર્ટીની નવી લર્ન એપ ડાઉનલોડ કરીને આપ ક્યાંય પણ અને આપના અનુકૂળ સમયે અભ્યાસ કરી શકો છો. ચલો એમાં ઉદાહરણ મારે લેવાય તો ક્યાં કહી લઈ શકું? એક તો એસ્કેરિયાસ કીધું છે, એસ્કેરિયા ઉપરથી તમે બની ગયા છો એસ્કેરિયાસિસ, બરોબર છે. જે નાના આંતરમાર્ગની અંદર પરોપજીવન ગુજારે. અચ્છા મિત્રો અહીંયા તમને સૂત્રકૃમિ અને ગોળકૃમિની, સૂત્રકૃમિ ગોળકૃમિની રચના જે કીધી છે જોજો ફિગરમાં, બરોબર છે. પછી આપણને કીધું છે એન્કાઇલોસ્ટોમા, એને તમે હુકવર્મ કહેશો, આ નાના આંતરડામાં જોવા મળે. હુકેરિયા જે આપણને અપત્ય પ્રસવી છે હાથી પગા માટે જવાબદાર છે અને એનો ફેલાવો ક્યુલેક્સ ફેટીજન નામના મચ્છર દ્વારા થાય છે, બરોબર. અને એ કીધું છે આપણને એન્ટ્રોબાયસ કે જે આપણને મોટા આંતરડામાં જોવા મળશે. તો આ ઉદાહરણ થઈ ગયા, ઉદાહરણ પણ યાદ રાખવાના છે આપણે કે સૂત્રકૃમિઓ કયા કયા આપણને કઈ કઈ રીતે જોવા મળે છે. તો આટલી વાત આપણે અહીંયા સૂત્રકૃમિની કમ્પ્લીટ કરીએ છીએ, બરોબર છે. નેક્સ્ટ વાત કરીએ હવે આપણે. અચ્છા સૂત્રકૃમિ બાદ આવે છે હવે નુપુરક. મિત્રો નુપુરક જે છે ને એની રચના કઈક આપણને વિશિષ્ટ જોવા મળશે. નુપુર જે હોય એ પ્રકારની એની રચના છે નુપુરક. ભેજવાળી માટી, ચોખ્ખું પાણી, દરિયામાં મુક્ત તરતા જોવા મળે છે, કેટલાક પરોપ જીવન ગુજારે છે. દેહમાં ખંડતા જોવા મળશે. કેવી ખંડતા? તો કે મેટામેરિક સેગમેન્ટેશન. હવે મેટામેરિક સેગમેન્ટેશન બોલું ને એટલે બધાને અળસિયું તરત યાદ આવી જવું જોઈએ મેટામેરિક સેગમેન્ટેશન, બરોબર છે. ખાસ તો તમને કહેવાય અહીંયા જલીય કે સ્થલીય હોય છે અને ઘણી વખત ટ્યુબમાં રહેનારા હોય છે.
મુક્ત જીવી ક્યારેક જીવન પોતાનું પરોપજીવી તરીકે પણ ગુજારી શકે. અંગ તંત્રો નો સારો એવો વિકાસ થયેલો છે, એટલે વિકાસ અંગતંત્ર સ્તરીય છે. શરીર એનું કેવું છે, નળાકાર છે, બરોબર છે. આ રીતનું શરીર હશે આખું, એનું બોડી તમે જોવા જાઓ તો તમને આખું નળાકાર આ રીતની એની રચના જોવા મળશે. આમ બોડીની રચના નળાકાર થયેલી, બરોબર છે. પ્રચલન માટે વજ્ર કેશોની હાજરી, બરોબર, જેમ કે અળસિયું અથવા તો અભિચરણ પાદ, રેતી કીડો, નેરિસ, નેરિસ જેને કહીએ. રેતી કીડામાં બહુ બધા પગ હોય મિત્રો, બહુ બધા. અભિચરણ પાદ તમે જોવા જાવ તો આ રીતે ગોઠવાયેલા તમને જોવા મળે, બરોબર છે. અને શરીર દિવાલમાં ખાસ કરીને જોવા જાવ તો વર્તુળી સ્નાયુની હાજરી, શરીર દિવાલમાં તમને ક્યુટિકલ જોવા મળશે જે ભીની અને ઇલાસ્ટિક પ્રકારની રચના જોવા મળે. પછી એક કીધું એપીડર્મિસ, જે મૃત કોષોને બહાર ધકેલવાનું કામ કરે. સ્નાયુ સ્તર, જેના હલન ચલન માટે ઉપયોગી છે. તમે અળસિયું જુઓ તો અળસિયું આખું આવી રીતે વળી વળીને ચાલતું હોય, બરોબર છે. કેમ, કારણ કે અળસિયાનો જે આ ભાગ છે એ આગળ ખેંચાતો જાય, એમ આગળ જશે એ પોતાની રીતે આગળ વધતું જાય. એટલા માટે ખાસ યાદીમાં રાખજો કે તમને અહીંયા આ વસ્તુ શા માટે કીધી છે, બરોબર છે. નેક્સ્ટ વાત કરીએ આપણે. ઓકે, ઉત્સર્જન ની વાત કરીએ. જો ખાસ તમને કીધું છે, બરોબર. તો ઉત્સર્જન જે અહીંયા કીધું છે કે ઉત્સર્જન તથા જલ નિયમન માટે એનામાં ઉત્સર્ગિકાઓની હાજરી આપણને જોવા મળશે. તો ઉત્સર્ગિકાઓની હાજરી એમોનિયા અને યુરિયાના સ્વરૂપમાં જે છે એ ઉત્સર્ગ પદાર્થોનો ત્યાગ કરે છે. ચેતાકડીની હાજરી પણ મિત્રો, હવે ખાસ અહીંયા જો તમને કીધું કે હવે એમાં ચેતાકડી મગજ રૂપે તમને જોવા મળશે, એટલે મગજના વિકાસની શરૂઆત થઈ. તમને મસ્તિષ્ક ચેતાકંદો જોવા મળે, મસ્તિષ્ક ચેતાકંદો ભેગા મળીને મગજની રચના કરે. બેવડા વક્ષ ચેતારજ્જુની હાજરી પણ જોવા મળે છે. ચેતાખંડ અને પાર્શ્વીય ચેતા ઉપરના દરેક ખંડમાં આવેલી હોય છે. એમાં લિંગી પ્રજનન જોવા મળે છે. અળસિયું કેવું છે, ઉભયલિંગી છે. અળસિયુંમાં નર અને માદા બંને એકમાં જ હોય, બરોબર છે, ખાસ કરીને. અને અહીંયા કીધું લીચ, તો લીચ તમને એક લિંગીનું એક્ઝામ્પલ આપ્યું છે. મોટા ભાગે વિકાસ સીધો, અહીંયા કોઈ ડીંભ બનશે નહીં, બરોબર. ક્યારેક વિકાસ પરોક્ષ જોવા મળે અને ડીંભ બને. એક્ઝામ્પલ છે અળસિયું, જળો અને રેતી કીડો, બરોબર છે. તમને જળા અને રેતી કીડાના ફિગરમાં એક્ઝામ્પલ આપેલા છે, તમે જોઈ શકો. મેં તમને કીધું અભિચરણ પાથ, જો આ તમને દેખાય ને જેટલા પણ, આ બધા એના અભિચરણ પાથ છે, બરોબર છે. રેડ લાઈન કરું છું ને, અભિચરણ પાથ એ પાસ નેરિસ અથવા રેતી કીડો તમે જેને કહો છો એનું એક્ઝામ્પલ અહીંયા તમને આપેલું છે, બરોબર છે. ઓકે, ત્યારબાદ વાત આવે છે સંધિપાદ, બરોબર છે. સંધિપાદ એને એટલા માટે કહેવાય મિત્રો, કારણ કે એના ઉપાંગો સાંધાવાળા હોય છે. સાંધાવાળા ઉપાંગો હોય ને એટલે એને સંધિપાદ એવું નામ આપવામાં આવેલું છે, બરોબર છે. હવે તમે ખાસ કરીને જોવા જાવ ને તો એની અંદર તમને જે શરીરની તમે વાત કરતા હો ને મિત્રો, તેમાં શરીરમાં તમને એના વિવિધ ભાગો જોડાઈને છે ને એ શીર્ષ, ઉરસ અને ઉદર જેવી રચના બનાવે. મતલબ માથું, ગળું અને ધડ જે છે ને એ રીતના ભાગ પડતા હોય. અહીંયા પૃથ્વી પર તમે જોવા જાવ તો તમે એક વાત યાદ રાખજો કે બે તૃતીયાંશ જેટલા જે છે ને એ સંધિપાદ છે બધા તમને, બરોબર છે. જે મીઠા અથવા તો તમને ખારા પાણીમાં જોવા મળે છે. જમીન પર તમને જશે ખાસ જોવા મળે. જો અમે કીધું કે પ્રાણીઓ જે છે એ અંગ તંત્ર સ્તરીય આયોજન ધરાવે છે. સંપીતિ એની દ્વિપાર્શ્વ છે, ત્રિગર્ભ સ્તરીય છે, દેહકોષ્ઠી છે અને સમખંડીય ખંડતા ધરાવે છે. કાયટીન નું બનેલું બહિર કંકાલની એનામાં હાજરી જોવા મળે છે. એનો વૃદ્ધિ અને વિકાસ જે છે એ ચોક્કસ સમયાંતરે ત્યાગ કરીને નિર્મોચન, નિર્મોચન એટલે ચામડી ગુમાવી દેવી, પોતાની ચામડી જેવી ગુમાવી નવી ચામડી મેળવે, નિર્મોચન કહેવાશે. શીર્ષ, ઉરસ અને ઉદરના ભાગમાં શરીર આખું વિભાજિત છે અને શીર્ષ અને ઉરસ જોડાઈને શિરોરસ બનાવે. આ એક ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે, યાદ રાખજો કે એનું શીર્ષ અને ઉરસ ભેગું થાય. જો શીર્ષ અને ઉરસ ભેગું થાય ને તો એને શિરોરસ કહેવાય, પણ ઉદર અને ઉરસ ભેગું થાય ને તેને ઉરોદર કહેવાય, બરોબર છે. ઉરોદર અને શિરોરસ આ બે વચ્ચે કન્ફ્યુઝન ન થાય, જરાક સમજજો. અચ્છા, રુધિરાભિસરણ એનું ખુલ્લા પ્રકારનું જોવા મળશે. એટલે એનો મતલબ શું થાય, તો કે બોડી જે છે ને એના બધા કોષો રુધિરની અંદર જળતર બોળો છે. સાથે સાથે રુધિર કલર વગરનું હોય છે મિત્રો, આનું રુધિર પીળા કલરનું હોય અને એ કોપર કન્ટેનિંગ હિમોસાયનિન નામનું દ્રવ્ય ધરાવે. જેમ આપણી અંદર હિમોગ્લોબિન લાલ કલરનું છે ને, એમ એનામાં હિમોલિમ્ફ હોય જેની હિમોસાયનિન જોવા મળે, બરોબર. એ એક પ્રકારનું યલો પ્રકારનું એમ બ્લડ જોવા મળે. અને શ્વસન છે ને એના મોટા ભાગે સપાટી ઉપર ઝાલરો
કીધું છે સપાટી દ્વારા ઝાલરો દ્વારા શ્વાસ નળી અથવા તો ક્યારેક ફેફસા પોતી એને જે છે ને એ બુક લંગ્સ કહેવાય બરોબર એ ફેફસાના આગળના ઉદ્વિકાસની વાત છે પ્રકારની અચ્છા બીજી એક વાત કરો કે ઉત્સર્જન માટે એની અંદર ગ્રીન ગ્લેન્ડ્સ હરિતપિંડની હાજરી હોય છે અથવા તો માલપીધિયન નલિકાઓ જોવા મળે છે તમે વંદાનું સ્ટ્રક્ચર ભણી ગયા છો તો તમને ખ્યાલ હશે કે એમાં લગભગ તમને 150 જેટલી માલપીધિયન નલિકાઓ રુધિરમાં તરતી જોવા મળે અને રુધિરમાંથી ઉત્સર્ગ દ્રવ્યોને ખેંચી ખેંચી અને વંદાના પાચન માર્ગમાં ઠાલવે છે સંવેદી અંગો જેવા તમને સાદી કે સંયુક્ત આંખ રસાયણ કે સ્પર્શગ્રાહી સ્થિત કોષ્ઠ જે છે એનું સમતોલન જાળવવા માટેનું અંગ છે બરોબર છે ત્યાર પછી તમને કીધું છે શ્રવણ અંગો પણ જોવા મળે છે લિંગભેદ મોટે ભાગે સ્પષ્ટ અંતઃફલન દર્શાવતા અંડપ્રસ્વી અથવા તો અપત્ય પ્રસ્વી તમે આનામાં લિંગભેદ બહુ સ્પષ્ટ રીતે ઓળખી શકો છો વિકાસ તમને સીધો અથવા પરોક્ષ જોવા મળે કેટલાકમાં તમને અસંયોગી જનન પણ જોવા મળે જેમ કે મધમાખી બરોબર છે મધમાખી આમાં જ આવે છે મધમાખીમાં અસંયોગી જનન વિશે તમને ભણાવી ચૂક્યો છું આમાં વંદો જે છે એ પરોક્ષ ટૂંકમાં આપણે પરોક્ષ પ્રકારનો ડિંભ વંદામાં ડિંભ બને બરોબર છે તો એ ખાસ સમજવાની જે છે વસ્તુ છે તો આ બધી વસ્તુ જે છે સોરી આપણે વંદામાં ડિંભની જોવા મળે પણ સિવાય કેટલાક એવા સજીવો છે જેમાં આપણને ડિંભ જોવા મળશે બરોબર તો આ રીતની આપણે રચનાઓ અહીંયા ખાસ યાદ રાખશું બરોબર છે ઓકે આગળ વાત કરીએ આપણે સંધિપાદની અચ્છા તો અહીંયા ખાસ કહી દીધું કે કેટલાકમાં હિમોસાઇનિન હિમોસાઇનિન વિશે હિમોસાઇનિન મિશ્ર મોસ્ટ એમ્પી પોઈન્ટ છે યાદ રાખજો ખાસ તમને અહીંયા સમજાવેલો છે એટલે કહું છું હિમોસાઇનિનમાં તમને કોપરયુક્ત રંજક દ્રવ્ય જોવા મળે છે બરોબર ઉત્સર્જન જળચર જે હોય તો એમાં એમોનિયા જમીન ઉપર હોય તેમાં યુરિયા સ્વરૂપે તમને થતું જોવા મળશે સંવેદાંગો તરીકે સંયુક્ત આંખો ધરાવે સ્પર્શકો ધરાવે તમે વંદામાં જોવા જાવ તો વંદામાં આ રીતની તમને સંયુક્ત આંખો મળે આપણે કેમ ચશ્મા પહેરેલા હોય એ રીતની સંયુક્ત આંખો હોય બરોબર છે સૌથી વધુ પ્રમાણમાં જોવા મળે છે ખાસ કરીને એનું રીઝન એ કીધું છે ત્વચા પર તમને જે ક્યુટિકલ છે એના ઉપાંગો અને પાંખોની રચનાની અંદર જોવા મળતી હોય છે આપણને મિત્રો બે તૃતીયાંશ છે તમે પ્રાણી સૃષ્ટિનો અભ્યાસ કરવા બેસો ને તો એમાં તમારે એમ સમજી લેવાનું કે 66% ટોટલ જે છે કેટલા તો કે 66% જે છે એ તમને માત્ર ને માત્ર સંધિપાત જોવા મળે બરોબર છે એમાં હેક્ઝાપોડ્સ સૌથી વધારે જોવા મળે છે બરોબર છે તમને એક્ઝામ્પલ્સમાં તીડ પતંગીઓ વીછી અને ઝીંગાના એક્ઝામ્પલ આપેલા છે બરોબર ઓકે નેક્સ્ટ વાત કરવી છે આપણે મૃદુકાયની મૃદુ એટલે કે પોચું કાય એટલે કે શરીર બોડી પ્રમાણમાં નબળું એકદમ આમ પોચું પોચું દેખાય તો એના માટે મૃદુકાય એવું એનું નામ આપવામાં આવે છે હવે મૃદુકાયનું જો નામ લેવા જાવ તો અહીંયા ખાસ કીધું કે મૃદુ શરીર ધરાવતા હોવાથી એ પ્રાણીઓ જે છે જેની સંમિતિ કેવી છે તો કે દ્વિપાર્શ્વ પ્રકારની છે કેવા છે તો કે ત્રિગર્ભસ્તરી છે શરીર ખંડીય છે તો કે ના અખંડીય છે મોટા ભાગે મૃદુ શરીર અને ખાસ કરીને અમને કેલ્શિયમ કાર્બોનેટનું બનેલું કવચ જે છે એના દ્વારા એને રક્ષણ બનેલું હોય છે જળમાં રહેનારા કે ભૂમિ પર રહેનારા બંને પ્રકારના હોય છે મોટા ભાગના મૃદુકાય સમુદાયના પ્રાણીઓ કેવા છે તો કે જલીય છે કેટલાક જ તમને સ્થલીય જોવા મળશે અંગ તંત્ર સ્તરીય આયોજન જો આયોજન કેવું કહી દીધું અંગ તંત્રો જોવા મળે છે બરોબર અખંડીય પ્રાણીઓ છે શરીર ત્રણ ભાગમાં વિભાજિત હોય શીર્ષમાં દેહમાં અને પગમાં આપણી જેમ ત્રણ ભાગ જે છે બરોબર છે એવા પડતા જોવા આપણને મળતા હોય છે અચ્છા ખાસ તમે જુઓ કે શરીર ઉપર એક કવચ હાજર હશે બરોબર છે કેટલામાં અંતઃકંકાલ બને કેલ્શિયમ કાર્બોનેટ હોય છે શરીર દિવાલ અને પ્રાવર વચ્ચે પ્રાવર ગુહાની હાજરી હોય છે બોડીની અંદર અને એ પ્રાવર ગુહાની અંદર તમને પીછાકાર ઝાલર જોવા મળે છે જે શ્વસનાંગ તરીકે વર્તે છે તો મિત્રો અહીંયા મૃદુકાયમાં તમે જે છે એ ઝાલરની વાત કરી શકો કે જેના શ્વસનાંગ તરીકે કામ કરે છે બીજું કીધું કે પાચન તંત્ર એનું સંપૂર્ણ છે અને પાચક જે છે બરોબર એ ગ્રંથ પાચક ગ્રંથિઓ યુક્ત હાજરી પાચક ગ્રંથિઓ જે છે એના સ્ત્રાવ સહાયક પાચક સહાયક તરીકે વર્તે પાચનની પ્રક્રિયા થતી હોય ને એમાં અને મુખમાં રેત્રિકા આવેલી હોય રેત્રિકા છે ને એ એક પ્રકારનું ઘરઘંટી જેવું કામ કરે જે જો અહીંયા કીધું છે તમને ખોરાક દળવા માટે ઉપયોગી માનવામાં આવે છે રેત્રિકા જે છે ને ક્રશ એને ક્રશર્સ કેવું હોય પેલું સ્ટોન ક્રશર એ રીતનું ક્રશર જેવું કામ કરે ખુલ્લા પ્રકારનું રુધિરાભિસરણ તંત્ર હોય છે મૂત્રપિંડ જેવા વિશિષ્ટ અંગથી ઉત્સર્જન તો ચલો પહેલી વાત આવી ગઈ કે મૃદુભાઈમાં મૂત્રપિંડની વાત આવી એકલિંગી અથવા દ્વિલિંગી ફલન બાહ્ય અથવા તો અંત અને વિકાસ છે એ કાં તો સીધો કાં તો પરોક્ષ રીતે જોવા
મળતો હોય છે. અષ્ટકવચ કાઇટોન એક્ઝામ્પલ લઈ શકો, પાયલા દાંત જેવું દેખાય પેલું ડેન્ચ્યુલમ કહેવાય, દંત વશી કહેવાય એને, મોતી છીપ છે, સેપિયા છે, ઓક્ટોપસ છે, આ બધાનો સમાવેશ મૃદુકાય ની અંદર આપણે કરીએ છીએ. ઓક્ટોપસ મૃદુકાય સમુદાયનું સૌથી ફેમસ ઓર્ગેનિઝમ કહી શકાય, કારણ કે બધા ઓક્ટોપસ જોયો હોય ને, ઓક્ટોપસ ને બધા જાણતા પણ હોય. હવે શરીર પર એનું કવચ જે છે ને એ કેલ્શિયમ કાર્બોનેટ નું બનેલું છે, અને બોડી ની અંદર ખાસ તમે જોવા જાવ તો હિમોસાઇનિન ની હાજરી કીધી છે, બરોબર છે. એમાં શ્વસન જે છે ને એ ઝાલર દ્વારા થતું જોવા મળશે, અને વાયુઓના પ્રસરણ થી પણ જે છે એ ટૂંકમાં આ પ્રક્રિયા કમ્પ્લીટ થાય છે. ઉત્સર્જન એક અથવા બે જોડ મૂત્રપિંડ ની હાજરી દ્વારા કરે છે, જેને આપણે કેબર્સ ઓર્ગન કહીએ છીએ, આઈએમપી યાદ રાખજો, કેબર્સ ઓર્ગન, બરોબર છે, આઈએમપી યાદ રાખવાનું છે આપણે. ઓકે ચલો. એમોનિયા અને યુરિક એસિડ સ્વરૂપે એનો ત્યાગ કરે છે. ચેતાગંધો ની જે છે આપણને ત્રણ કે ચાર જોડ જોવા મળે છે, બરોબર છે, અને છ વર્ગ ધરાવે છે. કયા કયા છે? તો એના છ છ વર્ગમાં તમે જુઓ તો પોલીપ્લેકોફોરા કીધું છે, મોનોપ્લેકોફોરા કીધું છે, બરોબર છે, પછી સ્કોપોફોરા કીધું છે આપણને, પછી એક કીધું છે આપણને ગેસ્ટ્રોપોડા, પછી એક આપણને કીધું છે પેલીઝાઇપોડા, અને એક આપણને કીધું છે સિફેલોપોડા. તો આ છ એના સમુદાયો છે, ખાલી યાદ રાખવાના છે, બરોબર. આ વસ્તુ એને આઈએમપી માં આપણે ગણી શકીએ, બરોબર. ઓકે, નેક્સ્ટ વાત કરીએ હવે આપણે. અચ્છા, ફિગરમાં તમે જો પાયલા ને ઓક્ટોપસ નું તમને એક્ઝામ્પલ આપેલું છે, બરોબર, શંખ જે આપણે કહીએ છીએ, પાયલા અને એક ઓક્ટોપસ બંનેના એક્ઝામ્પલ આપણે આમાં કન્સિડર કરી શકીએ છીએ, બરોબર છે. અચ્છા, શૂળ ત્વચી, ત્વચા ઉપર શૂળ હોવા, બરોબર છે. શૂળ ત્વચીઓની સંમિતિ છે મિત્રો અરીય હોય, બરોબર, કેટલાકની જેમાં કીધું અરીય સંમિતિ મોટા ભાગે. શરીર દિવાલ જે છે ને એ તમને સેવી કેલ્શિયમ ની જોવા મળે, કેલ્શિયમ કાર્બોનેટ ની તકતી અને કાંટા ની બનેલી. મેં કીધું ને કે ત્વચા ઉપર શૂળ એટલે નામ આપ્યું શૂળ ત્વચી, બરોબર છે. જલવાહક તંત્ર ની રચના ધરાવતા સરસ મજાના ઓર્ગેનિઝમ્સ છે. સ્ટાર ફિશ બહુ સારું એક્ઝામ્પલ છે. સ્ટાર ફિશ ની અંદર આ તમે જોવા જાઓ તો એક સરસ મજાની તમને જે છે એ આખી એક એની એમ કહી શકાય કે એક તમને કેનાલ સ્વરૂપની રચના જોવા મળે, જલવાહક તંત્રની સરસ મજાની રચના તમને એમાં જોવા મળતી હોય છે, એટલા માટે આપણે એને નામ આપેલું હોય છે અહીંયા ખાસ, બરોબર છે. ઓકે, આ સમુદાયના બધા જ પ્રાણીઓ જે છે દરિયાવાસી છે, બરોબર, મોસ્ટલી દરિયાવાસી જે આપણને એક્ઝામ્પલમાં કહી દીધું છે. અંગ તંત્રસ્તરી આયોજન, ત્રિગર્ભસ્તરી, દેહ કોષ્ઠી પ્રાણીઓ છે. શરીર મોટે ભાગે પાંચ હસ્તમાં વિભાજિત, કોનામાં જોવા મળે મિત્રો? સ્ટાર ફિશમાં, બરોબર ને. સ્ટાર ફિશ નું સ્ટ્રકચર જાણો છો તમે બધા સરસ મજાનું, આ રીતનું એનું સ્ટ્રકચર હશે. પાંચ હાથ કહી દીધા ને તમને, 1 2 3, બરોબર છે, 4 અને આ 5, આ રીતની એનું સ્ટ્રકચર હોય, બરોબર છે. ચલો, જલવાહક તંત્ર કે જે દેહ કોષ્ઠ ની ઉત્પત્તિ છે, બરોબર છે, એમાં તમને ટ્યુબ ફેટ્સ એટલે નાલીપગ જોવા મળે, જે પ્રચલન કાર્ય માટે મહત્વના છે. આ બહુ આઈએમપી વસ્તુ છે, આપણને પૂછી શકાય કે ટ્યુબ ફીટ તમને કેમાં જોવા મળે, એનું કાર્ય શું છે. જલવાહક તંત્ર શ્વસન અને ઉત્સર્જનના કાર્ય સાથે પણ સંકળાયેલું છે, મતલબ પાણીની સાથે સાથે ઉત્સર્જન પણ થાય, બરોબર છે. પાચન તંત્ર સંપૂર્ણ અને પાચન નળી સીધી કે ગૂંચળામણી હોય છે. જો અહીંયાથી પાચન તંત્ર ગૂંચળામણી સાવન શરૂ થાય, આવી રીતે ગૂંચળો વળેલો જોવા મળે. પ્રાણીઓ એકલિંગી, ફલન બહાર થશે બાહ્ય, અને વિકાસ પરોક્ષ, પરોક્ષ હોય તો ડિંભ હોય, બરોબર છે, પરોક્ષ હોય જો આવી ગયા ડિંભ, બરોબર છે. ગુમાવેલા ભાગનું પુનઃ સર્જન કરે, મિત્રો આ એક સેકન્ડ આઈએમપી પોઈન્ટ છે. સ્ટાર ફિશ છે ને એની પણ પોતાની બહુ સારી રીજનરેશન કેપેસિટી હોય. સ્ટાર ફિશ લઈ લ્યો, સાગર ગોટા લઈ લ્યો, સમુદ્ર કમળ લઈ લ્યો, સમુદ્ર કાકડી લઈ લ્યો, અને બરડ તારા લઈ લ્યો, બધા એક્ઝામ્પલમાં તમે લો ને, બરોબર, એમાં સતારા માછલી ખાસ સારામાં સારી રીજનરેશન કેપેસિટી દર્શાવે. શૂળ ત્વચીમાં આ વાત આપણે અહીંયા કમ્પ્લીટ કરીએ, નેક્સ્ટ વાત કરીએ આપણે. ફિગરમાં તમે જુઓ તો તમને તારા માછલી ને બરડ તારા દેખાય, બંને બંનેમાં એક વાત આગળ કરી ગયા આપણે, શું કરી ગયા ખબર, પાંચ હસ્ત બનેલો દેખાય. સ્ટાર ફિશમાં એ પાંચ છે, બરડ તારામાં એ પાંચ છે, આ રીતની આપણને રચના જોવા મળતી હોય છે ખાસ એની, બરોબર છે. અચ્છા, સામી મેરુદંડી એટલે
સામી મેરુદંડી ને પહેલા મેરુદંડી સમુદાયના ઉપસમુદાય તરીકે આપણે ગણતા હતા, પરંતુ હાલ હવે એને અલગ એક સમુદાય આપી દીધો છે, સામી મેરુદંડી, અને ખાસ કરીને એને અમેરુદંડીમાં આપણે મૂકીએ છીએ. મિત્રો, અહીંથી એમ કહી શકાય કે મેરુદંડીની શરૂઆત થઈ છે, એવું તમે કહી શકો. બરોબર છે? તમારે કેવું હોય તો આપણે એવું યાદ રાખશું અહીંયા ખાસ. અચ્છા, આ સમુદાય જે છે ને એમાં તમને એક વાત યાદ રાખવાની છે ખાસ, અહીંયા આના સ્ટ્રક્ચર બહુ ઇન્ટરેસ્ટિંગ છે, આપણે ભણવું છે. જો અહીંયા તમને કીધું છે કે નાના કૃમિ જેવા દરિયાઈ પ્રાણીઓ છે. બરોબર છે? પેલા તો કીધા કે કેવા તો કે કૃમિ, કીડા હોય ને એવા દેખાય. બરોબર છે? તે સમમિતિ એની દ્વિપાર્શ્વ પ્રકારની છે, મતલબ બે ભાગમાં છે પ્રાણીઓ, ત્રિગર્ભસ્તરી અને દેહ કોષ્ઠધારી. બરોબર? શરીર જે છે ને એમાં અગ્ર ભાગે સૂંઢ ધરાવે છે, જો અહીંયા દેખાય છે, સૂંઢ ધરાવે છે. બરોબર છે? એને પ્રોબોસિસ કહે છે આપણે. પછી તમને ગ્રીવા જોવા મળશે. બરોબર છે? ગ્રીવાનો ભાગ જોવા મળશે આ. બરોબર? અને ત્યારબાદ તમે એનું શરીરનું લાંબુ ધડ જોવા મળે છે. આ દેખાય તમને, આખું ધડનો ભાગ છે. તો આ રીતે તમને જે છે એના સ્ટ્રક્ચર જોવા મળતા હોય છે. બરોબર? હવે અહીંયા સૂંઢનું કામ શું છે? લાંબુ જે અહીંયા કીધું છે, શ્વસન જે છે ને એમાં ઝાલરો દ્વારા તમને થતું જોવા મળશે. અને સૂંઢ ગ્રંથિ જે છે તમે કીધું, એનું ઉત્સર્જનનું કામ કરે છે. તો આ એક મોસ્ટ આઈએમપી પોઈન્ટ અહીંયા બને છે કે સૂંઢ ગ્રંથિ કોનામાં હાજર છે અને સૂંઢ ગ્રંથિ શું કામ કરે છે. તો સૂંઢ ગ્રંથિ જે છે એ સામી મેરુદંડીમાં હાજર છે, સૂંઢ ગ્રંથિ જે છે એ ઉત્સર્જનનું કામ કરે છે. લિંગ ભેદ તમને સરળતાથી જોવા મળે, ફલન બાહ્ય પ્રકારનું અને પરોક્ષ ગર્ભ વિકાસ. મિત્રો, ગર્ભ વિકાસ પરોક્ષ કીધો છે આપણને, તો પરોક્ષ ગર્ભ વિકાસ હોય તો ચોક્કસ આપણને જે છે એમાં ડીંભ જોવા મળવા જ જોઈએ. એક્ઝામ્પલ્સ આપેલા છે આપણને બાલાનો ગ્લોસસ અને બીજું કીધું છે આપણને સેકોગ્લોસસ. ફિગરમાં તમને જે દર્શાવેલું છે એ છે બાલાનો ગ્લોસસ. ચલો, તો આ રીતના આપણે અહીંયા વાત કમ્પ્લીટ કરીએ છીએ. સામી મેરુદંડી વિશે હવે તમને ખ્યાલ હશે, સામી મેરુદંડીનો સમાવેશ મેરુદંડીમાં નથી થતો, એ ખાસ યાદ રાખજો મિત્રો મારા. બરોબર છે? અચ્છા, મેરુદંડીનું એક સ્ટ્રક્ચર વિશે હવે તમને મેરુદંડી ને અમેરુદંડી વિશે ડિફરન્સ સમજ હોય તો તમારી માટે મોસ્ટ આઈએમપી ચાર્ટ તમારી સ્ક્રીન પર અવેલેબલ છે, જોઈ લેજો ખાસ કેટલી કેટલી વસ્તુને ધ્યાનમાં તમારે રાખવાની છે. બરોબર છે? અચ્છા, સૌથી પહેલા હું તમને એમ કીધું છે કે આજ આ મેરુદંડી કીધા છે, તમે આ અમેરુદંડી કીધા, જોતા રહેજો. જો અમેરુદંડીમાં મેરુદંડ હાજર, અમેરુદંડીમાં ગેરહાજર, પાચન માર્ગની સ્થિતિ શું? તો કે ચેતારજ્જુની વક્ષ બાજુએ, તો આમાં ચેતા અમેરુદંડીમાં ચેતારજ્જુની પૃષ્ઠ બાજુએ. ચેતારજ્જુ આ રીતની એક દોરડા જેવી રચના હોય, આ હું દોરી રહ્યો છું, જોઈ લો આવી રીતની ચેતારજ્જુ બનેલી હોય ને. બરોબર? તો એની કઈ બાજુએ છે, ઉપરની બાજુએ છે કે નીચેની બાજુએ છે એ જોવાનું છે ખાસ. બરોબર? અચ્છા, ઝાલર ફાટો કેટલાકમાં હાજર મેરુદંડીમાં, જયારે અમેરુદંડીમાં ગેરહાજર. બરોબર? ખાસ અહીંયા કહી દીધું. અચ્છા, રુધિરાભિસરણ તંત્ર મેરુદંડીમાં બંધ, આમાં ખુલ્લું, બંધ અથવા તો ગેરહાજર ત્રણેય જોવા મળે. આગળ શરૂઆતમાં સૌ ગેરહાજર હતું. હૃદય વક્ષ બાજુએ, આમાં પૃષ્ઠ પાર્શ્વ બાજુએ અથવા તો ગેરહાજર પણ હોય શકે. ચેતાતંત્ર આનું પોલું છે, આનું નક્કર અને મજબૂત ચેતાતંત્ર છે. આમાં ચેતારજ્જુ એકાકી, પૃષ્ઠ અને ચેતાકંદ વગરની છે. અહીંયા બેવડી, વક્ષ અને ચેતાકંદ યુક્ત છે. ચેતાકંદ એટલે નાના નાના ચેતાકોષો ભેગા મળે ને. બરોબર છે? નાના નાના ચેતાકોષો ભેગા મળી નાનકડી એક ગાંઠ જેવી રચના કરે ને ચેતાકંદ કહેવાય. અને આવા બહુ બધા ચેતાકંદ ભેગા મળીને ચેતાપેશીની એવી બધી રચનાઓ કરતા હોય છે. અચ્છા, પ્રજનન તમને મોટા ભાગે અહીંયા લિંગી જોવા મળશે. અહીંયા અલિંગી પ્રજનન જોવા મળતું હોય છે પ્રભાવી સ્વરૂપે. શરીર જે છે એ તમને શીત અને ઉષ્ણ રુધિર વાળા, આ બધા શીત રુધિર વાળા. બરોબર છે? શીત અને ઉષ્ણ રુધિર વાળા હું તમને સમજાવી ચુક્યો છું ઓલરેડી. શીત રુધિર વાળા પોતાનું તાપમાન શરીરનું બદલી શકે, ઉષ્ણ રુધિર વાળા તાપમાન સામે અનુકૂલન દર્શાવે. અને પુચ્છ ગુદા પુચ્છની સામાન્ય રીતે આમાં આપણને હાજરી જોવા મળે છે, જ્યારે આમાં તમને ગેરહાજરી જોવા મળે છે. તો આ વાત ટોટલ થઈ ગઈ ડિફરન્સની કોની વચ્ચે, તો કે મેરુદંડી અને સામી ટૂંકમાં અમેરુદંડી બંને વચ્ચેનો આપણે ડિફરન્સ યાદ અહીંયા રાખી શકીએ છીએ. તો મિત્રો, અહીં સુધીની જે વાત હતી મેરુદંડ એની વાત આપણે કમ્પ્લીટ કરીએ છીએ. હવે જે ડિસ્કશન થશે એમાં આપણે વાત કરવાની છે પૃષ્ઠવંશીઓની, કારણ કે હવે પૃષ્ઠવંશીઓની વાત શરૂ થઈ, મત્સ્યથી શરૂ કરી અને છેક સસ્તન સમુદાય સુધીની વાત આપણે કમ્પ્લીટ કરશું. થેન્ક યુ. આખી દુનિયા જ્યારે ઓનલાઈન થઈ રહી છે, નવી ટેકનોલોજી નવી લાઈફસ્ટાઈલ સાથે સંલગ્ન થઈ રહી છે, અને વર્ક ફ્રોમ હોમ જ્યારે નોર્મલ બની રહ્યું છે, ત્યારે સ્ટડી ફ્રોમ હોમ શું એક સારો આઈડિયા નથી? લર્ન લિબર્ટીની નવી એપ
ગુજરાતની સૌથી પ્રતિષ્ઠિત વિશ્વસનીય કોચ અને માર્ગદર્શક લિબર્ટી કરિયર એકેડમી દ્વારા પ્રસ્તુત છે લર્ન એપ. લર્ન એપ આપને ઘરે બેઠા કોચિંગ ક્લાસમાં મળતું શિક્ષણ પૂરું પાડે છે અને આ એપ ખાસ કરીને ધોરણ 9 થી 12 ગુજરાતી અને ઇંગ્લિશ મીડિયમ તથા નીટ, જેઈઈ મેઇન અને ગુજસેટ જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે બનાવવામાં આવી છે. ઓનલાઈન કોર્સમાં જોડાવા માટે ગૂગલ પ્લે સ્ટોરમાંથી લર્ન એપ ડાઉનલોડ કર્યા બાદ સૌપ્રથમ રજિસ્ટર કરવું, જેમાં તમારું ફૂલ નેમ, ઈમેલ આઈડી, મોબાઈલ નંબર તથા તમારો પાસવર્ડ સેટ કરવો. હવે આપને મોબાઈલ પર SMS દ્વારા OTP મળશે તથા ઈમેલ આઈડી પર આવેલ કન્ફર્મેશન લિંકમાંથી તમારું અકાઉન્ટ વેરીફાઈ કરાવવું. ત્યારબાદ એપ્લિકેશનમાં તમારા ઈમેલ આઈડી તથા પાસવર્ડથી લોગિન કરવાનું રહેશે. લોગિન થયા પછી હોમ પેજમાં સૌપ્રથમ આપનું ધોરણ સિલેક્ટ કરો. તેમાં સિલેક્ટ કરવાથી આપને બેચની વિગતો ઉપરાંત ક્લાસીસ, ટેસ્ટ્સ, સ્ટડી મટીરિયલ તથા બીજી વિશેષ માહિતી જોવા મળશે. એક વખત આ પ્રક્રિયા પૂરી થયા પછી બાય નાવ બટન ક્લિક કરીને આપેલ પેમેન્ટ ઓપ્શન્સમાંથી કોઈ પણ ઓપ્શન જેવા કે ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ અથવા ગૂગલ પે સિલેક્ટ કરીને તરત જ એનરોલ કરી શકો છો. હવે આપની નક્કી કરેલી બેચ ખુલશે. નમસ્તે વિદ્યાર્થી મિત્રો, અને અનુકૂળતા પ્રમાણે આપ નિષ્ણાત શિક્ષકો દ્વારા સમજાવવામાં આવેલ લેક્ચર સેશન્સ જોઈ શકો છો. આ લેક્ચરને વધુ સમજવા માટે PDF મટીરિયલ્સ ડાઉનલોડ કરી શકશો. એક વખત વિષય સમજી લીધા પછી ચેપ્ટર વાઇઝ ક્વિઝ આપીને પોતાની વિષય સમજ ચકાસી શકો છો. અને જો ક્યાંક આપને કોઈ સમસ્યાનો ઉકેલ ના મળે તો ચિંતા ના કરશો. અમારા ઇન્ટરેક્ટિવ લાઇવ ડાઉટ સોલ્વિંગ સેશન્સમાં લાઇવ ચેટ બોક્સ દ્વારા તમારી મૂંઝવણ તરત દૂર કરી શકો છો. તો હવે લિબર્ટીની નવી લર્ન એપ ડાઉનલોડ કરીને આપ ક્યાંય પણ અને આપના અનુકૂળ સમયે અભ્યાસ કરી શકો છો.